नमस्ते मित्रों, अमारे YouTube चैनल व्लॉग कृष्णा डिजिटल में तमारू स्वागत छे। तो आज आपणे जई रह्या छे गीरनी अंदर आवेलो छादोड़ाव घर एटले के भवनाथ मंदिर जूनागढ़ गिरनार। तो अमारा व्लॉग में आगळ थी बन्या रहेजो, आपणे जई रह्या छे जूनागढ़। हाँ तो मित्रों, जूनागढ़ खूब पौराणिक अने घणी वार घणा शासनों बदलायेला छे। तो जूनागढ़ पर घणी वार हुमला पण थयेला छे। तो जूनागढ़ दृश्य जोवा माटे अमारा व्लॉग में बन्या रहेजो। जूनागढ़ खूब विशाळ अने मोटू छे। तो मित्रों, जूनागढ़ ए खूब सरस सीटी अने प्लेस पण छे। तो मित्रों, तमे बधाए थंबनेल जोई जे छे, व्लॉग नो टाइटल छे मारी नजरे जूनागढ़ पार्ट वन। हाँ तो मित्रों, अमे गिरनार थी मिनिमम 3 किलोमीटर दूर छे, सामे बताए ते गिरनार छे। तो हवे अमे गिरनार ने नजीक एटले के जूनागढ़ में एंटर थई गया छे। तो जूनागढ़ पोलीस स्टेशन छे, जूनागढ़ जेल। अमे जूनागढ़ गया था सीटी नी अंदर थई माटे आ सीटी नो व्यू एटले के सीटी नी मेन बजार। हाँ तो मित्रों, अमे जूनागढ़ सीटी ने अंदर थईने एटले के जूनागढ़ सीटी खूब विशाळ छे। तो तमे अमे जूनागढ़ सीटी ने अंदर थईने पसार थया हता। तो जूनागढ़ सीटी नी बजार खूब सरस अने स्वस्थ छे। अमने जूनागढ़ सीटी खूब स्वस्थ अने चोखो स्वस्थताय राखे छे। तो तमे जोई शको छो जूनागढ़ सीटी नी जूनी इमारतो अने जूनी दुकानो। હવે અમે જૂનાગઢ ભવનાથ તળેટી જઈ રહ્યા છીએ, તો અમે ગિરનાર તરફ જઈએ છીએ। તો હવે અમે સિટીની બહાર એટલે કે ભવનાથ તળેટીથી 2 કિલોમીટર દૂર ગિરનાર પ્રવેશ દ્વારે પહોંચી ગયા છીએ। તો હવે અમે ગિરનાર પ્રવેશ દ્વારમાં એન્ટર થઈ રહ્યા છીએ મિત્રો। તો અમે ગિરનાર પ્રવેશ દ્વારમાં એન્ટર થતાં જ અમને હરિયાળો ડુંગર જોવા મળ્યો હતો। પ્રકૃતિમય વાતાવરણ ખૂબ સરસ હતું। તો તમે જોઈ શકો છો ખૂબ સરસ રસ્તો બનાવેલો છે। તો હમણાં જ શિવરાત્રિ ગઈ એટલા માટે સાધુઓના પોસ્ટરો લગાવવામાં આવેલા હતા। તમે સામે જોઈ રહ્યા છો તે દામોદર કુંડ એટલે કે દામા કુંડ કહેવામાં આવે છે। ત્યાં લોકો પોતાના પિતૃને મોક્ષ આપવા માટે નાહવા માટે આવે છે। તો બધા ભાવિ ભક્તો નાહીને અહીંયા શાંતિ અનુભવે છે અને પિતૃઓને મોક્ષ આપે છે। તો દામોદર કુંડમાં નાહવાથી આપણા પિતૃઓને મોક્ષ મળે છે। જૂનાગઢને નરસિંહનગર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો। જૂનાગઢ એ નરસિંહ મહેતાનું કર્મ સ્થાન હતું। ભવનાથ પ્રવેશ દ્વાર એટલે કે તળેટીનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે। તો સામે બતાવે છે ગિરનાર ડુંગર બતાવે છે। તો હવે અમે ભવનાથથી 500 મીટર દૂર છીએ એટલે કે ભવનાથની અંદર એન્ટર કરી શક્યા છીએ। તો અમે ભવનાથ પહોંચી ગયા છીએ। તો ભવનાથમાં આવેલું
સમક્ષ કોળી જ્ઞાતિની વાડી એટલે કે કોળી જ્ઞાતિની જગ્યામાં અમે અમારી રૂમ રાખી હતી 350માં, અને અમે અમારો લગેજ ત્યાં મૂકી થોડી વાર ફ્રેશ થઈ અને ભવનાથના દર્શન કરવા નીકળ્યા હતા અમે. એક્ઝેક્ટ ભવનાથ મંદિરની સામે શ્રી સમક્ષ કોળીસમાં જ્ઞાતિની જગ્યા આવેલી છે, તો ત્યાં જૂનાગઢ જાઓ તો રહેવા માટેની વ્યવસ્થા સારી છે, જમવાનું પણ સારું બનાવશે. તો જ્યારે પણ જૂનાગઢ રોકાવાનું થાય તો કોળી જ્ઞાતિની જગ્યામાં રોકાવું એવું મારું કહેવામાં આવે. કમ્પાઉન્ડ ખૂબ મોટું વિશાળ છે અને વસમાં શ્રી રામ ભગવાનનું મંદિર પણ છે, તો જ્યારે પણ જાઓ તો કોળી જ્ઞાતિની વાડીનું વિઝિટ લેજો. મિત્રો, અમે ભવનાથ દર્શન કરવા ગયા હતા, તો તમે જોઈ શકો છો ભવનાથ મંદિરની સામે એક્ઝેક્ટ અમે ચાલ્યા જઈએ છીએ. તો ભવનાથ દર્શન કરીને અમે ભારતીય આશ્રમ જવા નીકળ્યા હતા. વાગે કે ન વાગે જોઉં, પછી એને કઈક ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે જોઉં. તો અમે જે શંખ જોવા જઈએ છીએ તે શ્રી ભારતીય આશ્રમમાં શંખ છે. મિત્રો, જે મહારાજ હતા તેઓએ આ શંખ બનાવ્યો હતો. તો અમે ભારતીય આશ્રમની એક્ઝેક્ટ સામે એટલે કે ભારતીય આશ્રમના કમ્પાઉન્ડમાં પાર્કિંગમાં થઈને અમે ભારતીય આશ્રમમાં એન્ટર થઈ ગયા છીએ. ભારતીય આશ્રમ ખૂબ શાંતિમય અને સ્વસ્થ, એટલે કે ક્યાંય પણ કચરો ના જોવા મળે, અને ખૂબ વિશાળ એટલે કે ખૂબ મોટો આશ્રમ છે. હા, તમે તેને જોઈ શકો છો શંખ આ આશ્રમના ઓરડામાં, એટલે કે મુખ્ય ઓરડામાં જોવા મળે છે. નર માદા સ્ત્રી અને પુરુષ રૂપે શંખ છે. શંખની લંબાઈ 32 ઇંચ ને પહોળાઈ 15 ઇંચ, વજન નરનો 22 કિલા અને 500 ગ્રામ છે, અને વજન માદાનો 28 કિલો છે. હા, તો શ્રી ભારતીય આશ્રમમાં ગૌશાળા પણ છે. તો ભારતીય આશ્રમમાં ગૌશાળા છે, તેમાં જાજાભાઈ ગીર ગાય એટલે કે ગીર ગાય જ જોવા મળે છે. ખૂબ આશ્રમના દર્શન કર્યા બાદ અમે અમારી રૂમ એટલે કે કોળી જ્ઞાતિની વાડીમાં જઈને થોડી વાર આરામ કરીને બધા લોકો ફ્રેશ થઈ ગયા હતા. ત્યારબાદ અમે ગિરનારની ચડાઈ કરવા નીકળ્યા હતા. તો મિત્રો, આ પછીનો વ્લોગ ગિરનારની ડુંગર ઉપરનો હશે. તો મિત્રો, તમે જોઈ શકો છો ગિરનાર તળેટી એટલે કે ડુંગરનો પ્રવેશ દ્વાર સામે બતાવી દેશે. તો મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, આ પછીનો વ્લોગ ગિરનારની ચડાઈ છે. ધન્યવાદ. જય ગિરનાર.